સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસ ગુરુકુળમાં હું આનંદ ચાવડા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર કોમર્સની અંદર આપણો વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ જેની અંદર વિભાગ એક છે વાણિજ્ય પત્રવ્યવહાર જેની અંદર ચેપ્ટર ત્રણ જેનું નામ છે આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્રવ્યવહાર જેની અંદર આજે આપણે પરિપત્રનો અર્થ તેનું કાર્ય શું છે અને તેના લક્ષણો વિશે ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં આપણે આંતરવિભાગીય પત્રવ્યવહારનો અર્થ જોયો એની જરૂરિયાત શા માટે છે ત્યાર પછી આંતરવિભાગીય પત્રવ્યવહારને નોટિસ પરિપત્ર કે મેમા સ્વરૂપે મોકલવામાં આવે છે તો નોટિસ વિશે માહિતી મેળવી ત્યાર પછી હવે આપણે આજે પરિપત્ર વિશે માહિતી મેળવીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીં એક ચર્ચા કરીએ નોટિસની અંદર શીખ્યા હતા કે જે વડી કચેરી છે એ તેને વિવિધ વિભાગોને અને વિવિધ વિભાગો છે એ વડી કચેરીને એટલે કે દ્વિસંચાર માહિતી સંચાર થતો હતો એટલે કે દ્વિઅર્થી બરાબર દ્વિમાર્ગીય કોઈ એક માર્ગે નહીં કર્મચારી પણ તેના જે મુખ્ય કચેરી છે જે જુદા જુદા વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ એ સંચાલકને એટલે કે કર્મચારીઓ તેના સંચાલકને અને સંચાલક તેના કર્મચારીઓને નોટિસ આપી શકે છે પરંતુ હવે વાત કરીએ પરિપત્રની તો પરિપત્ર છે એ એક માર્ગીય સંચાર વ્યવસ્થા છે એટલે કે એક માર્ગીય સંચાર વ્યવસ્થા કે એક જ વ્યક્તિ કોને આપે છે સંચાલક વર્ગ દ્વારા હવે તમે તમે તમારી ધંધાકીય એકમની અંદર જે માળખું છે જેની અંદર જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ કામ કરતા હોય છે આ જુદા જુદા વિભાગમાં કામ કરતા કર્મચારીઓને તમે તમે એક જ સાથે બાબત અંગે જાણકારી આપવા માંગો છો તો ત્યારે જે પત્ર વ્યવહાર લખવામાં આવે છે જેને આપણે પરિપત્ર જેને સર્ક્યુલર લેટર તરીકે ઓળખવામાં આવે છે જોઈએ વિદ્યાર્થી મિત્રો એના અર્થ વિશે કોઈ પણ વ્યાપારી પેઢી છે કે કોઈ એક સંસ્થા છે જેના વ્યવસ્થા તંત્રએ ઘડેલ સંહિતાની કે વ્યવસ્થા તંત્ર દ્વારા એટલે કે ધંધાકીય એકમની અંદર જે માળખું છે એના દ્વારા જે આચાર સંહિતા કે ભાઈ જે નિયમો લાગુ છે એની માહિતીથી કર્મચારીઓના જૂથને કે આચાર સંહિતાની અંદર કોઈ માહિતી છે જે માહિતી તમે કર્મચારી એટલે કે કોઈ એક જ કર્મચારીએ નહીં પરંતુ ધંધાકીય એકમમાં કામ કરતા તમામે તમામ કર્મચારીઓ આ તમામ કર્મચારીઓના જૂથને વખતો વખત માહિતગાર કરવાના અભિગમથી કે તમે આ જે ધંધાકીય એકમની અંદર કામ કરતા કર્મચારીઓ છે એને વ્યવસ્થા તંત્ર દ્વારા ઘડવામાં આવેલ જે આચાર સંહિતા છે એની અંદર જે માહિતી છે એ માહિતીથી કર્મચારીના જૂથને વખતો વખત માહિતગાર કરવાના જે અભિગમ છે કે જેનો હેતુ છે એ માટે જે પત્ર લખવામાં આવે છે એને આપણે પરિપત્ર કહી શકીએ છીએ પરિપત્રને અંગ્રેજીમાં સર્ક્યુલર લેટર કહે છે આ સર્ક્યુલર લેટર મોટે ભાગે એટલે કે દરેક વખતે સંચાલક વર્ગ કે જે ઉપરી અધિકારીઓ છે એ એના કર્મચારીઓને લખતા હોય છે જ્યારે નોટિસ છે એ કર્મચારીઓ છે એ ઉપલી અધિકારીઓને પણ લખી શકે છે ઉપલી અધિકારીઓ પણ કર્મચારીઓને નોટિસ પાઠવી શકે છે પરંતુ પરિપત્ર છે એ માત્ર ઉપરી અધિકારીઓ એટલે કે સંચાલક વર્ગ દ્વારા જ પાઠવવામાં આવે છે હવે વાત કરીએ અર્થ વિશે વિસ્તૃતમાં તો વેપારી પેઢી છે કે કોઈ સંસ્થા છે એની અંદર જે એનું વ્યવસ્થા તંત્ર છે જે પેઢીનું માળખું ઘડેલું છે એની અંદર જે આચાર સંહિતા એટલે કે એની અંદર જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોની માહિતી છે એ કર્મચારીઓનું જે જૂથ છે કોઈ એક કર્મચારી નહીં પરંતુ એ જે માહિતી છે એ આખા ધંધાકીય એકમ માટે જરૂરી છે તો આ જે માહિતી છે જે વ્યવસ્થા તંત્રની અંદર જે માહિતી પડેલી છે એ માહિતી કર્મચારીઓના જૂથને વખતો વખત એટલે કે જરૂર જણાય ત્યારે ફેરફાર કરીને એ મુજબ જે માહિતી આપવા માટે લખાય છે જે પત્ર જેને આપણે પરિપત્ર તરીકે ઓળખીએ છીએ તો આપણને અહીં એક ખ્યાલ આવ્યો કે ધંધાકીય એકમની અંદર જે વ્યવસ્થા તંત્રની અંદર જે માહિતી સહીની આપલે કરવાની છે એ માહિતી કર્મચારીઓના જૂથને કોઈ એક જ કર્મચારી નહીં પરંતુ કર્મચારીઓના જૂથને વખતો વખત માહિતગાર કરવાના અભિગમથી જે પત્ર લખવામાં આવે છે જેને આપણે પરિપત્ર તરીકે ઓળખીએ છીએ કે ઘણી વખત શું કર્યું કે કર્મચારીઓને એટલે કે નોટીસ અંગેની વાત કરી હતી કે જેની અંદર જોયું હતું કે નોટીસ અંગે જે કાંઈ પણ માહિતી છે એ વડી કચેરી એટલે કે મુખ્ય કચેરીથી એના કર્મચારી કે જુદા જુદા વિભાગોને જ્યારે જુદા જુદા વિભાગોથી મુખ્ય કચેરી સુધી પરંતુ અહીં કચેરીની અંદર જે સંચાલક વર્ગ છે કે જે મુખ્ય અધિકારી તરીકે કામ કરે છે જે ઉપલી અધિકારી તરીકે એ ઉપરી અધિકારી એના તમામે તમામ કર્મચારીઓના જે જૂથ છે એને વખતો વખત માહિતગાર કરવા માટે જે પત્ર લખે એને પરિપત્ર કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો હજી એકવાર ખાસ ધ્યાન આપજો પરિપત્ર છે એનો હેતુ કેવો હોય તો કે એ વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ ધરાવે છે વ્યવહારિક એટલે કે એ દરેકે દરેક કર્મચારીનું છે એના માટે બનેલો છે કોઈ એક જ કર્મચારી માટે બનેલો નથી જેની અંદર ઉપલી અધિકારી થી લઈને એકમમાં કામ કરતા તમામ કર્મચારીઓ માટે હોય છે તો પરિપત્રનો દ્રષ્ટિકોણ કેવો હોય છે વ્યવહારિક અને વહીવટી જોવા મળે છે બરોબર વિદ્યાર્થી મિત્રો હવે આ પરિપત્રનું કાર્ય શું છે કે પરિપત્ર જે આપવામાં આવે છે પાઠવવામાં આવે છે એનું કાર્ય શું છે તો કે પરિપત્રને આપણે અહીં ચાર કાર્યો વિશે ચર્ચા કરીશું સૌપ્રથમ ચારીને તેના કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપે છે કે પરિપત્ર શું કરે છે કે કર્મચારી છે એને જે કાર્ય કરવાનું છે એ અંગેનું માર્ગદર્શન આપવાનું કામ કોણ કરે છે પરિપત્ર પરિપત્ર થી એકમના તમામ કર્મચારીઓને જાણ થાય શા માટે કારણ કે કર્મચારીઓના જૂથને સંબોધીને પરિપત્ર લખવામાં આવે છે કોઈ એક જ કર્મચારી માટે સંબોધન એટલે કે કોઈ એક જ કર્મચારીઓ માટે સંબોધીને આપણે પરિપત્ર લખતા નથી બરોબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જે વ્યવસ્થાનું માળખું છે એની અંદર નિર્ણયો છે એ નિર્ણયોના અમલીકરણ માટે કે જે આપણે વ્યવસ્થા તંત્રની અંદર જે નિર્ણયો લીધેલા છે એના અમલીકરણ માટે પણ આપણે કર્મચારીઓનું ધ્યાન દોરવા માટે પરિપત્ર લખતા હોઈએ છીએ કે ભાઈ જે નીતિ નિયમો ઘડેલા છે એનો અમલ કરવા માટે આપણે સર્ક્યુલર પાઠવીએ છીએ જેથી કરીને હવેથી સર્ક્યુલર પાઠવ્યા એટલે કે પરિપત્ર પાઠવ્યા બાદ તરત જ એનો અમલ થશે જે એકમના તમામ કર્મચારીઓને જાણ થશે સંચાલકને તો જાણ થશે જ પરંતુ તમામે તમામ કામ કરતા જે કર્મચારીઓ છે એની પરિપત્રની અંદર જે માહિતી છે એના વિશેની જાણકારી મળે છે ત્યાર પછી ઘણી વખત પરિપત્ર દ્વારા ધંધાકીય એકમ કર્મચારીઓ પાસેથી શું અપેક્ષા રાખે છે એના સ્પષ્ટીકરણ માટે કે ઘણી વખત આપણે કર્મચારીને આપણે નોકરી આપી છે જે ધંધામાં ધંધાકીય એકમમાં કામ કરે છે તો આ કર્મચારી પાસેથી આપણે શું અપેક્ષા છે એનું સ્પષ્ટ કરવાનું કામ છે એટલે કે એનું સ્પષ્ટીકરણનું કામ પરિપત્ર કરે છે બહુ જ અગત્યનો મુદ્દો કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કરે છે ઘણી વખત આપણે કોઈ સારો કર્મચારી હોય તો એને આપણે વધુ નામ ના આપતા હોય જેના લીધે બીજા ઘણા કર્મચારીઓ કામ કરતા જે નામ ના મળતું હોય આવા અનેક સમસ્યાઓ આપણે ધંધાકીય એકમની અંદર જોઈ શકીએ છીએ ત્યારે આવા સમયે દરેક કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય છે એ પરિપત્ર કરે છે શા માટે કે પરિપત્રની અંદર આપણે જે માહિતી રજૂ કરી છે એ માહિતી એકમના તમામ કર્મચારીઓને લાગુ પડશે કોઈ એકને લાગુ પડતું નથી એવું નથી નહીં કારણ કે એ તમામે તમામ કર્મચારી એનું પાલન કરવું ફરજિયાત છે જ્યારે નોટિસની અંદર છે કોઈ એક કર્મચારીને પણ ધ્યાનમાં રાખીને આપણે નોટિસ પાઠવી શકીએ છીએ જ્યારે પરિપત્ર છે એ કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કામ કરે છે તો વિદ્યાર્થી મિત્રો પરિપત્રનું કાર્ય શું પેલું જોયું કર્મચારીઓના કાર્ય અંગે માર્ગદર્શન આપવાનું કામ કરે વ્યવસ્થા તંત્ર એ જે નીતિ નિયમો ઘડ્યા છે આચાર સંહિતા એટલે નીતિ નિયમો ઘડ્યા છે જેની માહિતી એટલે કે એનું અમલ કરવાનું કામ કરવા માટે આપણે પરિપત્ર લખતા હોય છે કર્મચારીઓ એનો અમલ કરે કર્મચારી પાસે આપણે શું અપેક્ષા રાખીએ છીએ કે તમારી પાસે કેવું કાર્ય લેવાની અપેક્ષા રાખીએ છીએ એ કામ પણ પરિપત્ર કરે છે સાથે સાથે કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કામ પણ પરિપત્ર કરે છે હવે આપણે વાત કરીએ પરિપત્રના લક્ષણો વિશે તો પરિપત્રનું લક્ષણ શું છે તો કોઈ એક કર્મચારીને નહીં પરંતુ અહીં વાત કરીએ તો પરિપત્ર છે કોઈ એક જ કર્મચારી નહીં પરંતુ કર્મચારીઓના સમૂહ એટલે કે જૂથને સંબોધીને લખાય છે કયું પત્ર છે એ કોઈ એક જ કર્મચારીને નહીં પરંતુ કર્મચારીઓના જૂથને સંબોધીને લખવામાં આવે છે માર્ચ બે હજાર ઓગણીસની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને આ એમસી ની અંદર એક ની અંદર પૂછાઈ ગયો છે કે કયા પત્ર છે એ તમે કોઈ એક કર્મચારીને નહીં પરંતુ કર્મચારીઓના જૂથને સંબોધીને લખાય છે તો ત્યારે શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પરિપત્ર છે એ માત્ર કોઈ એક જ કર્મચારી માટે નથી પરંતુ એકમમાં કામ કરતા તમામ કર્મચારીઓ માટે પરિપત્ર પાઠવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ફાયદાકારક છે આપણે પરિપત્ર દ્વારા દરેકે દરેક કર્મચારીને આપણે જાણ નહીં કરવી પડે આ એક જ પરિપત્ર દ્વારા દરેક કર્મચારીને એની જાણ થાય છે તો એ પણ ખૂબ જ ફાયદાકારક છે બીજું પરિપત્રમાં જણાવવામાં આવેલી બાબતો એ સમૂહના બધા જ સભ્યોને એક સમાન રીતે લાગુ પડે છે કે ભાઈ પરિપત્ર જે સર્ક્યુલર છે એ સર્ક્યુલરની અંદર આપણે જે કંઈ પણ માહિતી આપેલી છે જે કંઈ પણ બાબતો રજૂ કરી છે એ કર્મચારીઓના તમામ સમૂહને એક જ સાથે લાગુ પડે છે એક જ સમાન કે બધાને એક જ સરખા નીતિ નિયમો મુજબ કાર્ય કરવાનું છે તો જેથી કરીને દરેક કર્મચારીની અંદર જે સમસ્યા ઉદભવે કે આ વિદ્યા આને ઓછું કામ આપે છે આવા તમામ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવી શકાય છે પરિપત્ર ત્યાર પછીનું પરિપત્ર ચોક્કસ વર્ગના કર્મચારીઓને કે ભાઈ પરિપત્ર છે ચોક્કસ વર્ગના કર્મચારીઓને નીતિ વિષયક નિર્ણયોના અમલ તરફ ધ્યાન દોરવા માટે લખાય છે કે ભાઈ જે ચોક્કસ વર્ગ છે કે ભાઈ નક્કી કરેલો જે વર્ગ છે એ મુજબ આપણે કામ કરવાનું છે તો એ સંચાલક વર્ગ દ્વારા જે ચોક્કસ કર્મચારીઓ છે એને નીતિ વિષયક એટલે કે આપણે જે નીતિ નિયમો જે ધંધાની અંદર જે નીતિ નિયમો નક્કી કર્યા છે એનો અમલ કરવા માટે એ તરફ લઈ જવા માટે ધ્યાન દોરવા માટે આપણે પરિપત્ર લખતા હોઈએ છીએ કે જેથી કરીને શું થશે કે છે પેલું શું કીધું તો કે કર્મચારીના સમૂહને સંબોધીને લખાય છે કોઈ એક જ વ્યક્તિ માટે લખાવવામાં આવતો નથી એ બધી જ જે પરિપત્રની અંદર દર્શાવેલ તમામ બાબતો છે એ તમામ બાબતો એ સમૂહને એક જ સમાન રીતે લાગુ પડે છે ત્યાર પછી શું કીધું પરિપત્ર કોઈ ચોક્કસ વર્ગ તમે નક્કી કર્યો કર્મચારીઓનો એ ચોક્કસ વર્ગના જે કર્મચારીઓ નક્કી કરેલા છે કે એક જ કાર્ય માટે તો એ દરેક કાર્યના કર્મચારી ચોક્કસ નીતિ નિયમો મુજબ કાર્ય કરે તો એના અમલ માટે પણ પરિપત્ર પાઠવી શકીએ છીએ ત્યાર પછી પરિપત્રની અંદર તારીખ અને સમય ખાસ મહત્વ ધરાવે છે શા માટે વિદ્યાર્થી મિત્ર કે તમે જો પરિપત્ર પાઠવતા હોય તો જે તારીખથી પરિપત્ર પાઠવવામાં આવે ત્યારથી નવા નિયમો જે નક્કી કરેલા છે જે નવી બાબતો રજૂ કરેલી છે જે કાંઈ પણ તમે વિચારો રજૂ કર્યા છે એનું પાલન થાય જોઈએ તો એ સમય પણ ખૂબ જ જરૂરી છે અત્યારે આપણે વાત કરીએ તો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવામાં આવે છે તો એ પરિપત્ર દ્વારા જ એટલે કે સર્ક્યુલર દ્વારા જ દરેક વિદ્યાર્થીને અને દરેકે દરેક વાલીને ખબર પડતી હોય છે આવી જ રીતે આપણી ભારત સરકાર દ્વારા પણ આજે કોઈ પણ માહિતી આપવાની હોય જેમ કે કોઈ પણ પ્રજાસત્તાક દિવસથી લઈને કોઈ પણ દ્વાર તહેવાર હોય તેમજ દેશની અંદર કોઈ પણ જાતના નીતિ નિયમો નક્કી કરવાનું હોય તો ત્યારે પરિપત્ર દ્વારા જ આખા દેશની અંદર જે નાગરિકને આની ખબર પડે છે તો વિદ્યાર્થી મિત્રો આપણને એક બાબતનો ખ્યાલ એવો ઉપલી અધિકારી જ છે જે તમામે તમામને એક સમાન રીતે આ જાણકારી આપવા ઈચ્છે ત્યારે જે પત્ર લખવામાં આવે તેને પરિપત્ર તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ પરિપત્રનું જે સ્વરૂપ છે સર્ક્યુલર એ સામાન્ય રીતે છે એ પત્ર જેવું જ હોય છે તેમ છતાં પણ વિદ્યાર્થી મિત્ર ઘણી વખત એટલે કે કેટલીકવાર એમાં સંબોધનનો ઉપયોગ પણ થતો નથી અને શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી માર્ચ બે હજાર ઓગણીસની અંદર બોર્ડની પરીક્ષામાં એક વાક્યમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે કયા પત્રની અંદર ઘણી વખત કેટલીક વખત સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપવામાં દર્શાવવામાં આવતું નથી તો કયા પત્રની અંદર વિદ્યાર્થી મિત્રો પરિપત્રની અંદર કેટલીક વખત સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી તો વિદ્યાર્થી મિત્રો પરિપત્રના લક્ષણોમાં આની આપણને માર્ચ બે હજાર ઓગણીસમાં બે પ્રશ્ન પૂછાઈ ગયા તો પાછે પાંચ ફરી એકવાર રિપીટ કરી લઈએ કે કર્મચારી કોઈ એક કર્મચારી નહીં પરંતુ કર્મચારીના જૂથને સંબોધીને લખવામાં આવે છે કે એની અંદર જે બાબતો દર્શાવી છે કે એની અંદર પરિપત્ર ની અંદર જે બાબતો દર્શાવી છે એકમના તમામ કર્મચારીઓને એક સમાન રીતે લાગુ પડે છે કોઈ ચોક્કસ વર્ગના કર્મચારી હોય તે કર્મચારીને નીતિ નિર્ણયોના અમલ તરફ એટલે કે એનું અમલ કરાવવા માટે જે બાબત નક્કી કરી છે મુજબ કાર્ય કરે એ માટે પણ આપણે પરિપત્ર પાઠવી શકીએ છીએ પરિપત્ર ની અંદર તારીખ અને સમય ખાસ મહત્વ ધરાવે છે કારણ કે જે દિવસથી પરિપત્ર જે તારીખ જે સમયથી પરિપત્ર તારવવામાં આવે ત્યારથી તરત જ એના નીતિ નિયમો ફરી જતા હોય છે તો એ વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ પણ ધરાવે છે જેથી કરીને જ્યારે આ પાઠવવામાં આવે એટલે કે જ્યારે પરિપત્ર આપવામાં આવે ત્યારથી તમે જે કાંઈ પણ કાર્ય કરાવવા માંગો છો એમાં ફેરફાર કરી શકો છો તેમ છતાં પરિપત્રનું સ્વરૂપ જોઈએ તો એ પત્ર જેવું હોય પરંતુ ઘણી વખત એની અંદર સંબોધન કે પત્ર લખનાર અને મેળવનાર બંને વચ્ચેનું જે આવકાર સૂચક શબ્દ છે જે સંબોધન એ સંબોધન અને શુભેચ્છા દર્શક સમાપન લખવામાં આવતું નથી એટલે કે દર્શાવવામાં આવતું નથી જોઈએ તો પરિપત્રના કાર્ય જોઈએ કે કર્મચારીઓને તેના કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપે છે કર્મચારી જે વ્યવસ્થા તંત્ર એ ઘડેલા નિર્ણયો છે એ નિર્ણયોના અમલ માટે પણ કર્મચારીનું ધ્યાન દોરે છે કે ભાઈ તમારા આ જ કાર્ય મુજબ તમારે કામ કરવાનું રહેશે આ જ નિયમો મુજબ તમારે કાર્ય કરવાનું રહેશે કર્મચારી પાસે તમે શું અપેક્ષિત છે શું અપેક્ષા રાખો છો એના સ્પષ્ટીકરણ માટે પણ પત્ર લખાય છે એટલે કે પરિપત્ર આપવામાં આવે છે પરિપત્ર દ્વારા કર્મચારીઓમાં એક સમાનતા જાળવવાનું કાર્ય પણ થાય છે કે દરેકે દરેક કર્મચારીને એક સમાન લાગુ પડે છે તો વિદ્યાર્થી મિત્રો આજના ટોપિકની અંદર આપણે પરિપત્રના અર્થ વિશે માહિતી મેળવી પરિપત્રનું કાર્ય શું છે અને એના લક્ષણો વિશે માહિતી મેળવી હવે પછીના આપણે પાર્ટની અંદર સીધું જ આપણે પરિપત્ર અને નોટિસ આ બે અર્થ વિશે માહિતી મેળવી તો પરિપત્ર અને નોટિસ ને આધારે આપણે હવે તેના ઉદાહરણો વિશે ચર્ચા કરીશું ફરી મળીએ નવા ટોપિક સાથે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ